બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ઢેબર રોડ વિસ્તારમાંથી ચાર કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પરિવારના 33 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમનો ક્વોરન્ટાઇન સમય પૂરો થતાં આ તમામ લોકોને સુરક્ષાનું માર્ગદર્શન આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડીસાની મોડલ સ્કૂલમાં છેલ્લા 10 દિવસથી 33 લોકોને સરકારી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. સરકારી સુવિધા સાથે ક્વોરન્ટાઇન કરવામાં આવેલા આ તમામ લોકો ડીસા શહેરના ઢેબર રોડ વિસ્તારના રહીશો હતા. અને ડીસામાં ટેબર રોડ વિસ્તારમાંથી ચાર કોરોના પોઝિટિવ કેસો સામે આવતા ચાર કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા 33 લોકોને સતર્કતાના ભાગરૂપે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોને સરકારી સુવિધા સાથે ડીસાની મોડલ સ્કૂલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ડીસાની મોડલ સ્કૂલમાં આ તમામ લોકોને સરકારી ક્વોરન્ટાઇન દરમિયાન બે ટાઈમ જમવાનું, સવારે ચા નાસ્તો સહિતની અન્ય સુવિધાઓ આપવામાં આવી હતી. ત્યારે આજે તેમના ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થતાં તમામ લોકોને ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથી ટેબ્લેટનું વિતરણ કરીને તેમનું સ્કિનિંગ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સરકારી ક્વોરન્ટાઇનમાંથી સરકારી વાહન દ્વારા તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ડીસા ખાતે સૌ પ્રથમ કેસ નીતાબેન નરેશભાઈ દહિયાનો આવેલ હતો, પોઝિટિવ કોરોના. તે અંતર્ગત આપણે એ દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતું અને તેમના કોન્ટેક્ટમાં જે 33 જણા આવ્યા હતા એમનો પણ ટેસ્ટ કરાયો હતો. ટેસ્ટ નેગેટિવ આવેલ હતો, પરંતુ તેમના સંસર્ગમાં આવ્યા તે કારણે આપણે SDM સાહેબની સૂચનાથી, મામલતદાર સાહેબની સૂચનાથી આપણે મોડલ સ્કૂલમાં રાખ્યા હતા અને મોડલ સ્કૂલમાં અમને આજે 10 દિવસ પૂર્ણ થતા CDHO સાહેબની સૂચનાથી આપણે એમને આજે રજા આપીએ છીએ અને એમને ઘરે 7 દિવસ સુધી પાછા હોમ ક્વોરન્ટાઇન રહેવાનું જ છે ફરજિયાત. અને એના માટે અમે SDM સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, સિટી મામલતદાર સાહેબ શ્રી, તમામ શ્રીએ એમને જમવાની સારી વ્યવસ્થા, એમને સવાર સાંજ વિઝિટ, અમારા હેલ્થ આરોગ્ય સ્ટાફ તરફથી એમની વિઝિટ પણ કરવામાં આવી અને આજે એમને વિદાય આપતી વખતે પણ એમણે સૂંઠની ગોળી બનાવીને આપી છે SDM સાહેબશ્રીએ. અને એમને જે સૂચનાઓ આપવાની હતી, ઘરે શું શું સૂચનાઓનું પાલન કરવાનું છે તેની પણ સમજણ આપી SDM સાહેબશ્રી, એ પણ સમજણ આપી. અને આ બાબતે એ લોકોને અને ડીસાની પ્રજાને પણ મારે જણાવવાનું કે જે અત્યારે આપણે મહામારીનો સામનો કરી રહ્યા છે તે સામે કોઈએ ગભરાવાની જરૂર નથી. કોરોના વાયરસ છે, કુદરતી મહામારી છે, એમાં ગમે તેને ચેપ લાગી શકે છે, તો કોઈ એનાથી પેનિક થવાની જરૂર નથી, કોઈ એનાથી દૂર જવાની જરૂર નથી. એના માટે આપણે તંત્ર સહયોગ આપવા તૈયાર જ છે. તો તેમને તંત્ર કહે પ્રમાણે હોમ ક્વોરન્ટાઇન, ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન રહેવું અને તંત્રને સહયોગ આપવો તેવી મારી તમામને અપીલ છે. લોકોમાં અત્યારે કોરોના વાયરસને લઈ સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં જતા ગભરાઈ રહ્યા છે, પરંતુ આજે અમે જ્યારે સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં 10 દિવસ વિતાવનારા લોકોના સંપર્કમાં કરીને 10 દિવસ દરમિયાન તેમના અનુભવો અને સરકારી સુવિધા વિશે વાત કરી હતી, ત્યારે કેમેરા સામે ક્વોરન્ટાઇન થયેલા લોકોએ તેમના અનુભવો રજૂ કર્યા હતા. આદરણીય શ્રી મામલતદાર સાહેબ, આદરણીય શ્રી કલેક્ટર સાહેબ, શ્રી ડીસા નગરપાલિકા, શ્રી ડીસા આરોગ્ય તંત્ર, એમનો અમે ખરા દિલથી ધન્યવાદ કહીએ છીએ કે આટલા દિવસ અમને જે અહીંયા ક્વોરન્ટાઇન કર્યા, અમને કોઈ પણ રીતેની કોઈ તકલીફ પડી નથી. ખાવા પીવાથી લગીને દરેક વસ્તુ અમને સારામાં સારો આ લોકોનો સપોર્ટ મળ્યો છે. એક પરિવારની જેમ આ લોકો અમને અમારો સપોર્ટ કર્યો છે અને એક ખડા પગે અમારા જોડે ઊભા રહ્યા છે. અને ખરા દિલથી એક અમારા કાંતિભાઈ જે ડીસા નગરપાલિકાના પ્રમુખ છે, શરૂઆતના પહેલા દિવસથી લગીને હવે સુધી અમારા જોડે સળંગે સળંગ રોજ સવાર સાંજ એક એક ફોન પણ આવે છે, રોજ અમારી ખબર અંતર લે છે કે કેમનું છે, શું છે, કોઈને તાવ શરદી ખાંસી છે કે નહીં, રોજે રોજનું પૂછે છે. એમ ખાવા પીવાથી લગીને ઘર કરતાં બી અહીંયા સારી સુવિધા આ લોકોએ અમારા માટે મેનેજ કરી છે. ક્યારે કોઈ વસ્તુની તકલીફ પડી નથી. જ્યારે જોઈ જઈએ ત્યારે ફોન કર્યું ત્યારે એ વસ્તુનું મેનેજ એ લોકો કરી નાખ્યું છે. જમવાથી લગાવીને બધું સારું હતું, કમ્પ્લીટ હતું. કોઈ દિવસ બી જમવાને કોઈને તકલીફ પડી નથી અહીંયા. નહીં, આમાં ક્વોરન્ટાઇનમાં જરાય ડરવાની જરૂર નથી. બરાબર, આ મહામારી છે એની સામે આપણે ફાઇટ આપવાની છે. તંત્ર બી આપણા સપોર્ટમાં છે, પબ્લિકે બી તંત્રને સપોર્ટ કરવો જોઈએ. અમારા ઘર ઉપર આ જે મહામારી આવી એના માટે તંત્રનું ખરા દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે ખડે પગે અમારા જોડે ઊભા રહ્યા છે.